પ્રોસેસનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દીપકાય સ્કૂલથી શરૂ કરી નાગનાથ સુધી એક રેલીનું આયોજન થયેલું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. બેન્ડ વાજા સાથે અબીલ ગુલાલ ઉડાડતા અને ફટાકડા ફોડતા વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર અનેરો માહોલ સર્જ્યો હતો. તાજેતરમાં જ ડિક્લેર થયેલા SSC બોર્ડના રિઝલ્ટના અનુસંધાને સમગ્ર બોર્ડમાં 99.99% સાથે અમરેલી જિલ્લાની દીપક હાઈસ્કૂલની વિદ્યાર્થીની બહેન સોનલ કિરીટભાઈ ચોવટિયા પ્રથમ ક્રમાંકે આવેલી છે, જેના અનુસંધાને એક પ્રોસેસનનું આયોજન કરી તેના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ તકે વિદ્યાર્થીની બહેન સોનલ ચોવટિયાના માતા પિતા, તેના દાદા દાદી સહિત તેના સગા સંબંધીઓ અને દીપક હાઈસ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકગણ, આચાર્ય અને ટ્રસ્ટીશ્રીઓ આ પ્રોસેસનમાં જોડાયેલા હતા. તેમણે દીપક હાઈસ્કૂલ થી શરૂ કરી અને નાગનાથ મંદિર ચોક સુધીના કાર્યક્રમોનું આયોજન કરેલું હતું, જેમાં વરસતા વરસાદની વચ્ચે ઢોલ, નગારા, ત્રાંસા અને મ્યુઝિક બેન્ડ સાથે રથમાં બેસાડી અને વિદ્યાર્થિનીને ફેરવવામાં આવેલી હતી અને સમગ્ર અમરેલી શહેરના લોકોએ પણ આ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપી આશીર્વાદ આપેલા છે કે તેઓ જીવનની અંદર અગ્રેસર બનશે. આ તકે સોનલ ચોવટિયાએ જણાવેલું હતું કે તે પોતાની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરી સમાજના નબળા વર્ગના લોકોને માટે હંમેશા મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. તેમણે ભવિષ્યમાં ડૉક્ટર બનવાની ઝંખના વ્યક્ત કરેલી હતી અને તેઓ ડૉક્ટર બની ગરીબ વર્ગના અનેક લોકોની સેવા કરવા માટે તત્પર રહેશે તેવું તેમણે જણાવેલું હતું.